हेलो स्टूडेंट्स, स्टैंडर्ड 6 साइंस लेक्चर नंबर 2 चैप्टर 12 विद्युत परिपथ। प्रवृत्ति 2 માં તમે વિદ્યુત કોષના એક ટર્મિનલ એટલે કે ધ્રુવને તાર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડ્યો। ધ્યાન આપો કે આકૃતિ 12.5 એ તથા આકૃતિ 12.5 એફ ની સ્થિતિઓ એટલે કે ગોઠવણીમાં વિદ્યુત કોષના બે ટર્મિનલ બલ્બના બે ટર્મિનલ સાથે જોડાયેલ છે, બરાબર। એટલે કે વિદ્યુત કોષના બે ટર્મિનલ બલ્બના બે ટર્મિનલ સાથે જોડાયેલા છે। આ પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું શું છે એક ઉદાહરણ છે। વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષોના બે ટર્મિનલ વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે। બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે પરિપથમાંથી શું પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે। કોઈપણ પરિપથમાં આકૃતિ 12.6માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ધન ધ્રુવથી એટલે કે ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ એટલે કે ઋણ ધ્રુવ તરફ હોય છે, બરાબર। વિદ્યુત પ્રવાહની દિશા કેવી હોય છે એટલે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જ હોય છે। જ્યારે બલ્બના ટર્મિનલ એટલે કે ધ્રુવો તાર વડે વિદ્યુત કોષના ટર્મિનલો સાથે જોડાવામાં આવે છે તો બલ્બના ફિલામેન્ટથી લઈને વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે અને બલ્બ શું થાય છે તે બલ્બને પ્રકાશિત કરે છે। ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત થતો નથી, એવું બલ્બના ફ્યુઝ ઉડી જવાનું હોઈ શકે છે, બરાબર। અમુક પરિસ્થિતિમાં બધું વિદ્યુત કોષ જોડાયેલો હોય બરાબર, છતાં પણ શું નથી થતું, તે પ્રકાશિત નથી થતો। કેમ એવું થાય છે? કારણ કે તેનો શું ઉડી જાય છે, ફ્યુઝ ઉડી જાય છે, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી। ફ્યુઝ બલ્બને ધ્યાનપૂર્વક જુઓ અને શું તેની અંદર ફિલામેન્ટ અખંડિત છે? વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ થઈ શકે છે, તેમાંથી એક કારણ એ છે કે ફિલામેન્ટનું તૂટી જવું। બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહનો પરિપથ તૂટી જાય છે, જેનાથી ફ્યુઝ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, આથી તે પ્રકાશિત થતો નથી। શું હવે તમે જણાવી શકો છો કે આકૃતિ 12.5B સી ડી તથા ઈમાં તમારો પ્રયત્ન કરવા છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ નહોતા થયા, બરાબર? એ બધી આપણે ચર્ચા કરી લીધી। હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય છે। શું તમે તમારા માટે એક ટોર્ચ બનાવવાનું પસંદ કરશો, બરાબર? હવે જુઓ, પ્રવૃત્તિ 3માં આપણે શું કરીશું, એક ટોર્ચ માટેનો બલ્બ તથા તારનો ટુકડો લો। પહેલાંની જેમ જ તારના બંને છેડાથી પ્લાસ્ટિકને દૂર કરો, બરાબર। તારના બંને છેડાથી શું કરવાનું છે, પ્લાસ્ટિકને દૂર કરવાનું છે અને આકૃતિ 12.7માં દર્શાવ્યા અનુસાર વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારે બાજુ લપટો તથા બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ એટલે કે ઋણ ધ્રુવ સાથે જોડવાનું છે। હવે બલ્બના આધારની અણી અર્થાત તેના બીજા ટર્મિનલને વિદ્યુત કોષના ધન ટર્મિનલ પર રાખો। શું બલ્બ પ્રકાશિત થશે? હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી હટાવો, શું હજુ બલ્બ પ્રકાશિત છે? શું આ તમે તમારી ટોર્ચને ઓન તથા ઓફ કરો છો તેના જેવું જ નથી, બરાબર? શું કીધું છે કે આપણે શું કરવાનું છે, સૌ પ્રથમ વિદ્યુત કોષના જે ઋણ ટર્મિનલ છે તેની સાથે જોડવાનું છે, પછી શું કરવાનું છે, બલ્બના આધારની જે અણી છે એને બીજા ટર્મિનલના વિદ્યુત કોષના ધન ધ્રુવ પર રાખવાનું છે। તો આ દરમિયાન શું થશે, બલ્બ છે એ પ્રકાશિત થશે। હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી હટાવી દેશું તો શું થશે, બલ્બ પ્રકાશિત થશે નહીં। તો શું લખ્યું છે કે શું આ તમે તમારી ટોર્ચને ઓન અથવા ઓન કરો તેના જેવું જ નથી કે હા, આપણે જ્યારે શું કરીએ છીએ, કોષને જોડીએ છીએ ત્યારે શું થાય છે, તો કોષના ટર્મિનલને ધ્રુવને જોડે છે ત્યારે શું થાય છે, તો બલ્બ પ્રકાશિત થાય છે અને જ્યારે તેને આપણે હટાવી દઈએ છીએ ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી। હવે વિદ્યુત સ્વિચ, ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોર્ચને ઓન અથવા ઓફ કરવામાં વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ અથવા હટાવીએ છીએ, બરાબર? શું કરીએ છીએ, આપણે વિદ્યુત કોષને ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ છીએ અથવા તો તેને હટાવીએ છીએ। આ એક સાધારણ વિદ્યુત સ્વિચ હતી,
તેનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી. આપણે આપણા પરિપથના ઉપયોગ માટે એક સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ છીએ. હવે જો પ્રવૃત્તિ 4માં આપણે સ્વિચ બનાવીશું. 12.8 છે આકૃતિ, એ સામાન્ય સ્વિચની આકૃતિ છે. પછી 12.9 એ સ્વિચ સાથે વિદ્યુત પરિપથની આકૃતિ છે. અને જે 12.10 છે એ ઓન સ્થિતિમાં સ્વિચ છે. બરાબર, તો આ બનાવવા માટે આપણે શું જોઈશે? તો તમે બે ડ્રોઈંગ પિન, બે સોફ્ટ પિન, બે તાર તથા નાની થર્મોકોલની સીટ અથવા લાકડાનું બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો. સેફ્ટી પિનને રિંગમાં એક ડ્રોઈંગ પિન સાથે લગાડીને તેને થર્મોકોલ સીટ પર ચોંટાડી દો, જેમ કે આકૃતિ 12.8માં બતાવવામાં આવેલ છે. બરાબર, આકૃતિ 12.8માં બતાવવામાં આવેલ છે તેવું કરવાનું છે. સેફ્ટી પિન સરળતાથી ફરી શકે તેની ખાતરી કરો. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ સીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન આ પ્રવૃત્તિમાં તમારી સ્વિચ હશે. બરાબર છે, સેફ્ટી પિન છે એ તમારી શું હશે? તો સ્વિચ હશે. હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ 12.9માં દર્શાવ્યા મુજબ જોડીને પરિપથને શું કરો? પૂર્ણ કરો. સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અટકે. એવી રીતે ફેરવવાની છે તો શું થાય કે સેફ્ટી પિનનો જે સ્વતંત્ર છેડો છે એ બીજી ડ્રોઈંગ પિનને અડકે. તમે શું જુઓ છો? હવે સેફ્ટી પિનની ડ્રોઈંગ પિનથી દૂર કરો તો શું બલ્બ હજુ પણ પ્રકાશિત થયેલો છે? જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનને પૂરતા કરે છે. ત્યારે આવી સ્થિતિને સ્વિચ ઓન છે તેમ કહેવામાં આવે છે, કેમ કે સેફ્ટી પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર કરવા દે છે. બરાબર, એટલે કે પસાર થવા દે છે. આથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આ રીતે બલ્બ શું થાય છે? પ્રકાશિત થાય છે. એનાથી વિપરીત જ્યારે સેફ્ટી પિન બીજી ડ્રોઈંગ પિનને સ્પર્શ નથી કરતી, બરાબર, ત્યારે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી. આ રીતે ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા હોય છે જેથી પરિપથ પૂર્ણ થતો નથી. આ સ્થિતિને શું કહેવામાં આવે છે? સ્વિચ ઓફ સ્થિતિ કહેવામાં આવે છે. બરાબર, આકૃતિ 12.9માં દર્શાવવામાં આવેલ છે. બરાબર, આ સ્થિતિને કઈ સ્થિતિ કહેવામાં આવે છે? સ્વિચ ઓફ સ્થિતિ કહેવામાં આવે છે. બરાબર, કેમ કે ડ્રોઈંગ પિનની વચ્ચેની જગ્યા ખાલી હોય છે અને પરિપથ પૂર્ણ થયો નથી. આમાં પરિપથ સંપૂર્ણ પૂર્ણ થયેલો છે, એટલે કે આને કઈ સ્થિતિ કહેવામાં આવે છે? ઓન સ્થિતિ કહેવામાં આવે છે. હવે જે શું લખ્યું છે કે સ્વિચ એક સરળ વસ્તુ છે જે પરિપથને જોડી અથવા તો તોડી શકે છે. ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા તથા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વિચ આ સિદ્ધાંત પર જ કામ કરે છે, જો કે તેની ડિઝાઇન કેવી હોય છે? જટિલ હોય છે. હવે બીજી માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.